આહી સમાજ સમિતિ દ્વારા યોજાયેલા 27મા સમૂહ લગ્ન સમારોહમાં 297 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જ્યાં સીએમ વિજય રૂપાણીએ વિશેષ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આહિર સમાજનું શૌર્ય વીરતા અને પરાક્રમનો ભવ્ય ઇતિહાસ છે તે ઇતિહાસ નવી પેઢી જાણે તે ખૂબ જરૂરી છે આહી સમાજ સમિતિ દ્વારા યોજાયેલા સમૂહલગ્ન સમારોહમાં યુગલોએ પ્રભુતામાં માંડ્યા હતા સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આહિર સમાજ ઐતિહાસિક ગાઠા ને વગોડતા કહ્યું હતું કે આહી સમાજ ખૂબ જ સુરવીર અને પરાક્રમી છે અત્યારે પણ નવી પેઢીને તે ઇતિહાસ સમજાવવો જોઈએ આટલો મોટો સમાજ જ્યારે એક થઈને સમૂહ કરતું હોય તે ગૌરવની બાબત ગણાય હિન્દુ ધર્મમાં લગ્ન માત્ર એક વખત નું મિલન નથી પરંતુ જન્મો જન્મ નું મિલન છે લગ્ન માત્ર બે વ્યક્તિ કે બે આત્મા નું મિલન નથી પરંતુ બે પરિવાર જોડતા હોય છે આજે જ્યારે અસંખ્ય પરિવારો એક સાથે સમૂહમાં જોડાઈને સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક રીતે સંગઠિત થતો હોય ત્યારે સમૂહ લગ્નના માધ્યમથી અનેક સારા કામો થઈ શકતા હોય છે અમદાવાદ શહેરમાં આહિર સમાજ માટે કન્યા છાત્રાલય નિર્માણ થાય તેના માટે સરકારે જમીન ફાળવી છે પરંતુ બધા જ મહાનગરોમાં કન્યા છાત્રાલય હોવી જોઈએ સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ખૂબ જ તૈયારી છે કોઈ પણ સમાજ કન્યા કેળવણી માટે જગ્યા માટે તેને સરકાર આપવા પણ તૈયાર છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ સુરત